बनासकांठाना दिशा नगरपालिकामां जनतानी सुखाकारीने हर हंमेश सारी अने स्वच्छ दिशा अने सुंदर दिशा बनावाना हेतुथी सतत काम करी रही छे, त्यारे अमुक नगरसेवको तरफथी नगरपालिकाना चीफ ऑफिसर उपर आजथी बे दिवस अगाउ मीडियाना माध्यमथी आक्षेपो करवामां आव्या हता, जेने लईने आजे दिशा नगरपालिकाना चीफ ऑफिसर उपेन्द्रभाई गढ़वीए स्पष्ट आपी हती के चीफ ऑफिसरनी जवाबदारी तरीके सरकारना अलग अलग विभागोमां तेमने गांधीनगर विकास कमिश्नर कचेरी तेमज कोर्ट कचेरीना कामकाज अर्थे हाजरी आपी अनिवार्य छे। आ माटे करीने नगरपालिकामां अमुक दिवस तेमनी नहिवत हाजरी होय छे, पण सरकारना आदेश मुजब तेमना द्वारा जणावेल समय अनुसार चीफ ऑफिसर तरीके तेमने पण जवाबदारीना भागरूपे तमाम जवाबदारी पूर्ण करवानी होय छे, पण अमुक नगरसेवकोने आ योग्य न लागता मीडिया समक्ष आवीने जे आक्षेपो लगाव्या छे ते पाया विहोणा छे અને યોગ્ય વસ્તુ જાણ્યા વગર આક્ષેપો લગાવવામાં યોગ્ય નથી। સાહેબ, ગઈકાલે ડીસા નગરપાલિકાના અમુક ચૂંટાયેલા નગરસેવકો દ્વારા જે આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા એ વિશે આપનું શું કહેવું છે? નગરપાલિકાના ચૂંટાયેલા જે સભ્યો છે એમના દ્વારા ચીફ ઓફિસરશ્રી હાજર રહેતા નથી એવી એક વાત વહેતી કરવામાં આવી છે, એ તદ્દન પાયાવિહોણી, એ વાતનું કોઈ તથ્ય નથી। અમારી 24 કલાકે નગરપાલિકા માંડ્યું છે, લાઇટ, પાણી, સફાઈ તમામ જે કામો છે એ નગરપાલિકાના સ્ટાફ દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે, કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન નથી। બધાના તમામ પ્રશ્નોનું સક્રિય નિકાલ થાય છે, જન્મમરણની નોંધ હોય, લગ્નના પ્રમાણપત્ર હોય, મિલકત ટ્રાન્સફરની વાત હોય કે આઉટફિલ્ડનું કોઈ કામ હોય, એ તમામ કામ લોકોના સક્રિય થાય છે અને વિકાસના જે બી કામો છે સરકારના એ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે, એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી। રહી વાત હાજરીની, તો નગરપાલિકા સિવાય પણ ચીફ ઓફિસર સરકારના ઘણા કામો હોય છે, ગાંધીનગર પ્રાદેશિક કમિશનરની અંદર મિટિંગ હોય છે, વિડીયો કોન્ફરન્સિંગ વીકની અંદર બે વખત હોય છે, માનવાધિકાર પંચમાં મુહૂર્ત હોય છે, હાઈકોર્ટમાં જવાનું હોય છે, દરેક જગ્યાએ ચીફ ઓફિસરે ફિઝિકલી હાજરી આપવાની હોય છે, એટલે ઘણી વખત ઓફિસમાં હાજરી હોતી નથી, પણ એના લીધે કોઈ કામ અટકતા નથી, ટેલિફોન પર કામ દરેક સભ્યોના થાય છે। સાહેબ, 2-3 દિવસ પહેલાં એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો કે રાજકોટની અંદર નોનવેજ અને ઈંડાની લારીઓ બંધ કરવામાં આવી હતી ને આવી ડીસામાં પણ એક અફવા થતી હતી, તો શું આ બાબતે ગુજરાત સરકાર શ્રી કે કલેક્ટર દ્વારા કોઈ આવું લેખિતની અંદર પરિપત્ર દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવેલી ખરી? નગરપાલિકાના સભ્યશ્રીએ એવું જણાવ્યું છે કે ઈંડા અને નોનવેજની લારીની ભલામણ કરવા અને રજૂઆત કરવા માટે તેઓ અહીંયા આવેલા હતા, પરંતુ નગરપાલિકાની ઉપરી ઓથોરિટી રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી છે અને ત્યાંથી આ પ્રકારની કોઈ પણ સૂચના અત્યારની કચેરીમાં આવેલ નથી કે આ પ્રકારનું સરકારનું કોઈ નોટિફિકેશન નગરપાલિકામાં આવેલ નથી, એટલે એ સંદર્ભમાં કોઈ કાર્યવાહી કરવાની થતી નથી। હર્ષદ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।